ક્યારેક પાણી, ક્યારેક દલદલ, દલદલમાં અદૃશ્ય ઝેરીલા જીવજંતુ। અહીં જીવન મુશ્કેલ જ નહીં, અશક્ય છે। ગરમીનો પારો 50 ડિગ્રીએ પહોંચે છે। તમારો રસ્તો ભટકાવે છે મૃગજળ। ગુજરાતના કચ્છમાં આવેલો આ છે દુનિયાનો સૌથી ખતરનાક વિસ્તાર। આ છે ભારતની સરહદનો અંતિમ છેડો। ભારત પાકિસ્તાનનું પહેલું પિલર જમ્મુ કાશ્મીરમાં છે અને સૌથી અંતિમ પિલર એટલે કે 1175 નંબરનું પિલર કચ્છના હરામીનાળામાં આવેલું છે। કચ્છના રણના આ વિસ્તારમાં ફેલાયેલું છે દરિયાના ખારા પાણીનું દલદલ। સરહદનો આ હિસ્સો ખૂબ જ સંવેદનશીલ છે। હરામી નાળાની ખતરનાક સરહદે પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ। અમારી ટીમ બીએસએફના જવાનો સાથે બોટ પર પગપાળા આખા વિસ્તારને ખૂંદી વળી। જ્યાં ઘૂસણખોરો, જાસૂસ, દાણચોરો, માછીમારો, દુશ્મન રૂપ બદલીને આવે છે, આવી આ સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે બીએસએફના જવાનો દિવસ રાત જોયા વિના કેવી રીતે કરી રહ્યા છે આપણી સુરક્ષા। સરહદને સુરક્ષિત રાખવાની જવાબદારી બીએસએફના જવાનો કયા અંદાજમાં ઉપાડે છે, આજ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ સરહદના શૂરવીર। હરામીનાળા દુનિયાના વેરાન પ્રદેશો પૈકીના એક વિસ્તાર જ્યાં ઘૂંટણ સુધી પગ ખૂંચી જાય તેવું દલદલ છે। આવી વિષમ પરિસ્થિતિમાં બોર્ડર પર બીએસએફના બહાદુરો રાખી રહ્યા છે ચાંપતી નજર। માણસ કે બોટ તો ઠીક, ચકલું પણ ફરકી ન શકે અને પળવારમાં જ તેને ઉડતું જ વિંધી દેવાના તાકતવાળા બીએસએફના જવાનો કરી રહ્યા છે સુરક્ષા। આવી આ સરહદે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી અને બીએસએફના જવાનોની સતર્કતા અને સરહદની રખેવાળી જોઈ। આ સતર્કતા જોઈને ઘૂસણખોરો કે દુશ્મનની હિંમત નથી કે હરામી નાળામાં ઘૂસી શકે। પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદે શાંતિની આશા રાખવી એક ભૂલ છે। માટે જ દિવસના 365 દિવસ અને 24 કલાક બીએસએફના જવાન સરહદે સતર્ક રહે છે। તે પછી જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલી સરહદ હોય કે પછી પંજાબ કે પછી રાજસ્થાનનો રણ પ્રદેશ કે કચ્છના હરામી નાળાની દલદલવાળી સરહદ, ત્યારે અમારી ટીમ તમને આજે લઈ જશે દુનિયાની સૌથી ખતરનાક જગ્યા પૈકીની એક, હરામી નાળાની સરહદે, જ્યાં સરહદ પર બીએસએફના જવાનોની સતર્કતા જોઈ તમે પણ ખુદ સુરક્ષાનો અનુભવ કરશો। ન્યૂઝ 18 ગુજરાતી આવી પહોંચ્યું છે કચ્છ। અતિ સંવેદનશીલ ગણાતી હરામી નાળાની આ બોર્ડર ઉપર પાકિસ્તાન કેવી રીતે કરે છે ગેરકાયદેસર ઘૂસણખોરી, આ તમામ હકીકતો, સાંભળેલી વાતો ની તમામ હકીકતો અમે બતાવીશું અમારા આ ખાસ અહેવાલમાં। કચ્છનો પાકિસ્તાન સાથે જોડાયેલો આ તે વિસ્તાર છે જે જમીન સાથે પણ જોડાયેલો છે અને પાણી સાથે પણ પાકિસ્તાન સાથે જોડાયેલો છે। ભુજથી 170 કિલોમીટર દૂર લખપત પાસે આવેલો આ વિસ્તાર પાકિસ્તાન તરફથી થતી ઘૂસણખોરી માટે કુખ્યાત છે। આવી આ ખતરનાક સરહદ હરામી નાળાની મુલાકાત માટે અમારી ટીમ આગળ વધી રહી હતી। અમારી ટીમ જેમ જેમ આગળ વધી રહી હતી આ વિસ્તાર વધુ વેરાન અને પરિસ્થિતિઓ વધુ કઠિન બની રહી હતી। રસ્તાની બંને બાજુ છે સન્નાટો। કારમાં બેસીને કેટલીક સફર પૂરી કર્યા બાદ તે વિસ્તારમાં જવાની સફર શરૂ થાય છે જે વિસ્તાર ઘૂસણખોરીને લઈ ખૂબ સંવેદનશીલ માનવામાં આવે છે। અહીં રસ્તો પૂરો થઈ રહ્યો હતો, અહીંથી આગળ વધવા માટે બસ હવે આ બોટનો જ સહારો છે। અહીંથી જ અમારા સફરની શરૂઆત થાય છે સરહદના તે છેલ્લા પિલર સુધી પહોંચવાની, જે કહેવાય છે
भारत पाकिस्तान सरहद नी जीरो लाइन अथवा कहवाय छे हरामी नाला। साचे जा विस्तार नी सुरक्षा करवी कोई रमत वात नथी। आवी आ सरहद नी सुरक्षा माटे समर्पित छे बीएसएफ ना जवान। हाथ मा बंदूक, आंखोथी दुश्मन नी शोध, दरेक पळे सावधान रहेवो अही समय नो तकाजो छे। पछी न दिवस के रात नु भान रहे छे, न विषम मौसम नो कोई ख्याल, पण बीएसएफ ना जवानों नी सतर्कता ना कारणे अही चकलोए फरकी शके तेम नथी। कच्छ नी हरामी नाड़ा बॉर्डर एक एवी अति संवेदनशील बॉर्डर छे के ज्यां आगळ बीएसएफ ना जवानों ने सतत बाज नजर राखवी पड़ती होय छे। आ जे विस्तार छे ते विस्तार सतत पाणी मां होय छे અને ત્યાં આગળ બોટ દ્વારા બીએસએફ ના જવાનો છે તે લોકો પેટ્રોલિંગ કરતા હોય છે। 24 કલાક 365 દિવસ બીએસએફ ના જવાનો છે તે લોકો સતત આ વિસ્તારમાં રહેતા હોય છે। ખૂબ જ મોટો વિસ્તાર છે અને અતિ સંવેદનશીલ આ વિસ્તાર છે, જેના માટે થઈ અને બીએસએફ ના જે જવાનો છે તે લોકોને અહીંયા તૈનાત રાખવામાં આવતા હોય છે। બીજી તરફ વાત કરવામાં આવે તો સૌથી વધુ જે ઘૂસણખોરી છે તે પાકિસ્તાન દ્વારા જે ઘૂસણખોરી કરવામાં આવે છે તે આ જગ્યા ઉપરથી કરવામાં આવતી હોય છે, પરંતુ બીએસએફ ના જવાનો છે તે સતત એક્ટિવ રહેતા હોય છે અને તેના કારણે થી અને જે ઘૂસણખોરો છે તે અવારનવાર ઝડપાઈ જતા હોય છે। પાકિસ્તાની બોટ પણ પકડાતી હોય છે અને તે મહેનત માત્ર ને માત્ર આ બીએસએફ ના જવાનો કરતા હોય છે। પોતાની પાસે રહેલા દૂરબીન થી તે લોકો દૂર સુધીનું જે વિઝન છે તે વિઝન જોતા હોય છે અને જો કોઈ સંવેદનશીલ વ્યક્તિ ગણાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે, તેને પકડવામાં પણ આવે છે। બીજી તરફ વાત કરવામાં આવે તો આ એક એવી બોર્ડર છે કે જે ખુલ્લી બોર્ડર છે, જ્યાં આગળ કોઈ ફેન્સિંગ નથી અને તેના કારણે બીએસએફ ના જવાનો સતત બોટ દ્વારા પેટ્રોલિંગ કરી અને જે ઘૂસણખોરો છે તે લોકોને પકડી પાડતા હોય છે। બીએસએફ ના જવાનો ફાસ્ટ ઇન્ટરસેપ્ટર બોટ થી સરહદની સુરક્ષા કરે છે, જેથી દુશ્મનોની દરેક હલચલ પર નજર રાખી શકાય। આ બોટની મદદથી અહીં આવેલી ચોકીઓ પર બીએસએફ ના જવાનો સરળતાથી પહોંચી શકે છે, કેમ કે અહીં માછીમારીની આડમાં ઘૂસણખોરી કરવામાં આવે છે। થોડા દિવસ અગાઉ જ બીએસએફે હરામી નાળા પર એક મેગા ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં પાકિસ્તાની માછીમારો અને બોટ ઝડપ્યા હતા। હરામી નાળા ઉપર બીએસએફ કેવી રીતે કામગીરી કરે છે, કેવી રીતે આ જે જગ્યા છે ત્યાં આગળ કેવી રીતે બોર્ડર ઉપર નજર રાખવામાં આવે છે, તે માટે થઈને ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે હરામી નાળા, કે જે અતિ સંવેદનશીલ બોર્ડર ગણાય છે। આ જે બોર્ડર છે તેનો શું ઇતિહાસ રહેલો છે તેને લઈને વાત કરીશું કચ્છના સંવાદદાતા મેહુલ સોલંકી પાસે। મેહુલ, એ જણાવો કે આ જે બોર્ડર છે તે કયા કારણોસર અતિ સંવેદનશીલ ગણાય છે? અમે જો ચોક્કસથી વાત કરીએ તો જે આ બોર્ડર છે ને, આપણે ત્યાંથી અવારનવાર જે તે પાકિસ્તાની છે તે ઘૂસણખોરી કરતા હોય છે। છેલ્લા કેટલાક વર્ષોથી અવારનવાર ઘૂસણખોરી કરી અને પાકિસ્તાની છે તે બોટ અહીં મૂકી અને પોતાના એરિયામાં ચાલી જાય છે કે પછી ઘૂસણખોરી કરી જાય છે। એવી રીતના અનેક વખત તે જે આ બીએસએફના જવાનો છે તેને બોટો પકડી છે। હાલ થોડા દિવસ અગાઉની જો વાત કરીએ તો એક માસ અગાઉ કેટલી 11 જેટલી પાકિસ્તાની બોટ છે તેઓ પકડી પાડવામાં આવી હતી, સાથે 6 પાકિસ્તાની ઝડપાયા હતા। તો જે આપણા બીએસએફના જવાનો છે તેના દ્વારા આ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેના લીધે જે આ આટપટી ક્રિક વિસ્તાર છે તેનામાં મોટું મેગા સર્ચ ઓપરેશન ધરાયું હતું અને ત્યારે આ જે બોટો ઝડપાઈ હતી। હરામી નાળા નામ કેવી રીતે પડ્યો? કચ્છની ઇન્ડો પાક બોર્ડર ઉપર ભારત માટે સૌથી વધુ માથાનો દુખાવો બની ચૂકેલા હરામી નાળાનું નામ કેવી રીતે પડ્યું તેનો પણ એક દિલચસ્પ ઇતિહાસ છે। કચ્છની પશ્ચિમ સીમાએ જ્યાં બોર્ડરનો અંતિમ પિલર 1175 આવેલો છે, ત્યાંથી 15 કિલોમીટર દૂર એક ક્રિક પાકિસ્તાનમાંથી નીકળી ભારતમાં આવે છે અને વળી પાછી પાકિસ્તાનમાં જાય છે। એટલે કે ક્રિકના બે છેડા પાકિસ્તાનમાં છે અને વચ્ચે જે લટકતો ભાગ છે તે ભારતની સીમામાં છે। એટલે એવું બનતું હતું કે એક છેડામાંથી પાકિસ્તાની ઘૂસણખોરો ભારતમાં ગમે ત્યારે આવી જતા હતા અને બીજી બાજુથી પાછા પાકિસ્તાન જતા રહેતા હતા। આવા અટપટા વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા અવારનવાર હરામખોરી કરવામાં આવતી હોવાને કારણે આ નાળાનું નામ હરામી નાળા પડ્યું હતું। અટપટા આ વિસ્તારનો ઘૂસણખોરો લાભ ઉઠાવતા હતા, પણ છેલ્લા કેટલાક વર્ષોથી બીએસએફ ટેકનોલોજી અને આધુનિક સાધનોની મદદથી દુશ્મનોના મનસુબાઓ પર પાણી ફેરવી રહી છે। પહેલા અમુક સમય પહેલા તો જવાનોને છે તે તકલીફ પડતી હતી, પરંતુ હવે જે આધુનિક સામગ્રી આવી ગઈ છે, સાધનો આવી ગયા છે,
તેનાથી જવાનો પેટ્રોલિંગ કરે છે। ક્રિક વિસ્તાર હોય તો હરામીનાળુ એટલે જ કહેવામાં આવે છે કે જે ક્રિક વિસ્તાર છે ત્યાં કને આપણે ગોઠણ ગોઠણ જેટલા કાદવ હોય છે તેની વચ્ચે પણ જવાનું છે તે પેટ્રોલિંગ કરે છે। બોટથી પણ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરે છે। એ રીતના તમામ રીતે છે તે તમામ મોરચે આપણા જે બીએસએફના જવાનો છે તેમજ વિવિધ એજન્સીઓ છે તે સક્ષમ જ છે। કચ્છના આ અંતિમ છેડે દરિયો દરેક દિવસે રંગરૂપ બદલે છે। અહીં દૂર દૂર સુધી નથી નજરે પડતું કોઈ ઘાસ કે વનસ્પતિ। સરહદના આ અંતિમ છેડે જિંદગીનું કોઈ નામો નિશાન નથી। સરહદના રખવાળા અહીં મોસમ સામે સૌથી મોટી બાધ ભીડી રહ્યા છે। યહાં પે પાણી કા જો સ્તર હૈ વો ફિક્સ નહીં હૈ। 15 દિન નોર્મલ રહેતા, 15 દિન બાદ જો પૂર્ણિમા ઉસકે બાદ લેવલ બઢ જાતા, જો ખાલી ચર હૈ ઉસ પે ભી પાણી પાણી હો જાતા। ઉસકે બાદ જો પાણી કે જીવ જંતુ હૈ, કીડે મકોડે જહેરીલે, ઓર ઉનકા ભી થોડા ડર રહેતા હૈ। અહીં દુશ્મન ક્યારેક જાસૂસ તો ક્યારેક ઘૂસણખોરો કે પછી માછીમારનો વેશ ધારણ કરી ઘૂસવાની ફિરાકમાં રહે છે। માટે જ બીએસએફે અહીં વિવિધ પોઈન્ટ બનાવ્યા છે જ્યાં ચેકપોસ્ટ ઊભી કરી પાણી અને દલદલ વચ્ચે પેટ્રોલિંગ કરવામાં આવે છે। હરામી નાળામાં બીએસએફ દ્વારા અનેક પોઈન્ટ રાખવામાં આવ્યા છે। આ પોઈન્ટ છે તે જે દરિયાઈ વિસ્તાર છે કે જ્યાં આગળ પાણી છે ત્યાં આગળ, અને જે માટીવાળો વિસ્તાર છે ત્યાં આગળ પણ આ પ્રકારના પોઈન્ટ છે તે પોઈન્ટ રાખવામાં આવ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે વચ્ચેની વચ્ચેનો વિસ્તાર છે તે વચ્ચેના વિસ્તાર ઉપર અહીંયા બીએસએફના જવાનો છે તે લોકો તૈનાત રહે છે, બોટ સાથે તૈનાત રહે છે, સાથે સાથે અહીંયા પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે। આપને દ્રશ્યોમાં દેખાતું હશે કે જે પોઈન્ટ છે તે પોઈન્ટ ઉપર એક ચેકપોસ્ટ જેવું બનાવવામાં આવ્યું છે અને ત્યાં આગળ બીએસએફના જવાનો છે સતત ચારેય બાજુ નજર રાખતા હોય છે। હથિયાર સાથે આજે બીએસએફના જવાનો છે તે લોકો અહીંયા તૈનાત રહેતા હોય છે, સાથે સાથે આસપાસનો જે વિસ્તાર છે કે જ્યાં આગળ પાણી પણ હોય છે અને માટી પણ હોય છે ત્યાં આગળ પણ તે લોકોનું સતત પેટ્રોલિંગ ચાલતું હોય છે, અને જ્યારે પણ કોઈ ઘૂસણખોર અહીંયાથી આવતા હોય છે ત્યારે તે લોકોની ઉપર નજર રાખવામાં આવતી હોય છે અને આ જે ઘૂસણખોરો છે તે લોકોને ઝડપી લેવામાં આવતા હોય છે। અહીં 24 કલાક બીએસએફના જાંબાઝ જવાન મોરચો સંભાળી બેસે છે। બીએસએફની આ બહાદુરીનું પરિણામ છે કે ઘૂસણખોરોને ખબર છે કે અહીં આવવું કેટલું ખતરનાક છે। અહીં ભૌગોલિક પરિસ્થિતિ પાકિસ્તાનના પક્ષમાં છે, કેમ કે પાકિસ્તાન તરફ સિંધ પ્રાંતમાં દલદલીય જમીન નથી। આ તે સરહદ છે જેની સુરક્ષા કરવી સરળ નથી। આ તે વિસ્તાર છે જેની રખેવાળી કરવા માટે પોતાની હિંમત પર વિશ્વાસ રાખવો પડે છે। બીએસએફના જવાનો કચ્છના હરામી નાળામાં ન માત્ર માટીવાળા વિસ્તાર એટલે કે રણ વિસ્તારમાં જ પેટ્રોલિંગ કરતા હોય છે, પરંતુ સતત જે પાણીવાળો વિસ્તાર છે ત્યાં આગળ પણ બીએસએફના જવાનો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે। અને ખાસ આજે હરામી નાળાનો વિસ્તાર છે કે જ્યાં આગળ પાણીવાળો વિસ્તાર છે ત્યાં આગળ સતત એક ચેકપોસ્ટ જેવી જે ચોકી છે તે ચોકી પણ બનાવવામાં આવી છે, અને આ જે ચોકી છે તે ચોકી ઉપર પણ સતત બીએસએફના જવાનો છે તે લોકો તૈનાત રહેતા હોય છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે બોટ સાથે આજે બીએસએફના જવાનો છે તે લોકો સતત અહીંયા પેટ્રોલિંગ કરી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ન માત્ર આ એક જગ્યા, પરંતુ આ જે વિસ્તાર છે કે જે પાકિસ્તાનને અડીને આવેલા વિસ્તાર છે ત્યાં આગળ બીએસએફના જવાનોએ જે ચેકપોસ્ટ અને જે ચોકી ઊભી કરેલી છે તે 4 થી વધુ આ ચોકી આવેલી છે, પરંતુ માત્ર ને માત્ર બીએસએફ દ્વારા આ જે ચોકી છે તે ચોકી બનાવવામાં આવી છે, પરંતુ પાકિસ્તાની જે વિસ્તાર છે, જે દરિયાઈ વિસ્તાર છે જ્યાં આગળ પાણી છે અને રણ જેવો પણ વિસ્તાર છે ત્યાં આગળ પાકિસ્તાન દ્વારા આ પ્રકારની એક પણ ચોકી છે તે નથી હોતી। એટલે એવું કહી શકાય કે પાકિસ્તાન દ્વારા માત્ર ઘૂસણખોરી કરવામાં આવે છે, પરંતુ અહીંયાના જે માછીમારો છે તે લોકો પાકિસ્તાન નથી જતા, જેના કારણેથી અને બીએસએફ દ્વારા સતત વોચ રાખવામાં આવતી હોય છે અને જે ઘૂસણખોરો હોય છે તે લોકોને પકડવાની કાર્યવાહી બીએસએફ દ્વારા કરવામાં આવતી હોય છે। કેમેરામેન નિલેશ સોસા સાથે હરમેશ ઉકડિયા, News18 ગુજરાતી, હરામીનાળા, કચ્છ। વેલકમ બેક। હરામીનાળામાં જ દેશની પશ્ચિમ સરહદનો આવેલો છે છેલ્લો પિલ્લર। પશ્ચિમ સરહદના છેલ્લા પિલ્લર 1175 પર પણ પહોંચી અમારી ટીમ। અમે તે સ્થળ પર પણ ગયા જ્યાં જપ્ત કરાયેલી પાકિસ્તાની બોટ રાખવામાં આવે છે। બીએસએફના જવાનો સાથે પણ કરી વાત અને તેમની પાસેથી જાણ્યું અહીં કેવી વિકટ પરિસ્થિતિમાં તેઓ ફરજ બજાવે છે। ગુજરાતની 508 કિલોમીટર લાંબી જમીન અને દરિયાઈ સરહદ પાકિસ્તાનને સ્પર્શે છે। આ સરહદ કેટલાય ક્રીક સાથે કેટલાય ખતરનાક નાળા છે। વિવિધ ક્રીક અને હરામી નાળા જેવા કેટલાય નાળાઓની સુરક્ષા સરળ નથી। અહીં ફેન્સિંગ નથી। આ ખુલ્લી સરહદ પર બીએસએફે વિવિધ ચોકીઓ બનાવી છે।
અહીં એક ચોકી પર 5 થી વધુ જવાનો રહે છે। હરામી નાળાનો એવો વિસ્તાર કે જ્યાં સુધી હજુ સુધી કોઈ ન્યૂઝ ચેનલ નથી પહોંચી ત્યાં ન્યૂઝ એટિંગ ગુજરાતી પહોંચ્યું છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે હરામી નાળાનો એક ચોકી વિસ્તાર છે કે જ્યાં આગળ બીએસએફના જવાનો છે તે લોકો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે। પાણી જેવો પાણીવાળો વિસ્તાર છે અને ત્યાં આગળ આ જવાનો છે તે લોકો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને ચારે બાજુ જે કિનારા છે ત્યાં આગળ તે લોકો નજર રાખી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં તો અહીંયા ડીપ પોઈન્ટ પણ બનાવવામાં આવે છે અને જ્યાં આગળ જે ફ્લેગ છે તે ફ્લેગ રાખવામાં આવે છે જેના કારણેથી અને તે લોકોને માલુમ પડે કે આ જે જગ્યા છે તે ડીપ પોઈન્ટ છે અને ત્યાં આગળ બોટ દ્વારા તે લોકો પેટ્રોલિંગ કરવામાં આવે છે। બીજી તરફ વાત કરવામાં આવે તો અમુક એવો વિસ્તાર પણ છે કે જ્યાં આગળ પાકિસ્તાન જોવા મળે છે અને પાકિસ્તાનની હદ છે તે જોવા મળતી હોય છે જેના કારણે જેને જવાનો છે તે જવાનો સતત તે બાજુ નજર પણ રાખતા હોય છે અને કોઈ પણ ગેરકાયદેસર ઘૂસણખોરીનો બનાવ અથવા તો કોઈ પણ વ્યક્તિ ઘૂસતું હોય તો તેની સામે નજર રાખવામાં આવે છે। સાથે સાથે દૂરબીન રાખવામાં આવે છે અને દૂરબીનથી દૂરનો વિસ્તાર છે તે પણ જોવામાં આવતો હોય છે અને આ જે ઘૂસણખોરો હોય છે તેને પકડવા માટેની કામગીરી આ બીએસએફના જવાનો કરી રહ્યા છે। હરામીનાળા એક એવો વિસ્તાર છે જે અતિ સંવેદનશીલ વિસ્તાર છે અને ત્યાં આગળ કોઈ પણ પ્રકારની ફેન્સિંગ કે કોઈ પણ પ્રકારની બોર્ડર નથી અને તેના કારણે થઈ અને જે પાકિસ્તાની લોકો છે કે જે લોકો દરિયાઈ માર્ગે આવે છે અને ઘૂસણખોરી કરતા હોય છે જમીન માર્ગે પણ આવતા હોય છે અને ઘૂસણખોરી કરતા હોય છે અને તે લોકો અહીંયા પ્રવેશતા હોય છે જેના માટે થઈ અને અલગ અલગ ચેકપોસ્ટ છે ચેકપોસ્ટ અને ચોકી છે તે ઉભી કરવામાં આવી છે અને તેના માટે થઈ અને બીએસએફના જવાનો છે તે એક એક ચોકી છે તે એક એક ચોકી ઉપર 5 થી વધુ જવાનો છે તે લોકોને તૈનાત રાખવામાં આવતા હોય છે અને તમામ જવાનો છે તે 24/7 365 દિવસ તે લોકો અહીંયા કામ કરતા હોય છે પોતાની ફરજ નિભાવતા હોય છે અને આ જે લોકો હોય છે કે જે લોકો ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા હોય છે તે તમામ લોકોને પકડી પાડતા હોય છે। આ તે વિસ્તાર છે જ્યાં શંકાસ્પદ પાકિસ્તાની બોટ જોવા મળતી હોય છે પણ બીએસએફના જવાનોની સતર્કતા દુશ્મનોના મનસુબાઓ પર પાણી ફેરવી દે છે। હરામી નાળા ઉપર બીએસએફ દ્વારા કઈ રીતે પેટ્રોલિંગ કરવામાં આવે છે અને પેટ્રોલિંગ દરમિયાન જે પાકિસ્તાની બોટ અને માછીમારો પકડવામાં આવે છે તે લોકોની સામે કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે તે તમામ હકીકતો આપના સુધી પહોંચાડી, પરંતુ હવે અમે આપને એ બતાવવા જઈ રહ્યા છે પાકિસ્તાની બોટ છે તેને ક્યાં રાખવામાં આવે છે। જી હા, ન્યૂઝ 18 ગુજરાતી હરામીનાળાનો એક એવો ચોકી વિસ્તાર છે જ્યાં આગળ પહોંચ્યું છે અને આ જે બોટ છે જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પાકિસ્તાની બોટ છે કે જે કબજે કરવામાં આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે બીએસએફના જે જવાનો છે કે જે લોકો દિવસ રાત પેટ્રોલિંગમાં રહેતા હોય છે તે તમામ લોકો પાછીફરી કરતા જે પાકિસ્તાની લોકો હોય છે તે લોકોને અહીંયા પકડવામાં આવતા હોય છે અને ત્યારબાદ તે લોકોની બોટ કબજે લેવામાં આવતી હોય છે અને આ જે પાકિસ્તાની માછીમારો છે તે લોકોની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે।